ઘણા ટાઈમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજુ સુધી નથી થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન થતાં જનતા મૂંઝવણમાં પહોંચી છે. સંદેશ ન્યૂઝની મુહિમને લઈ અને અંતે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું. ચૂંટણીઓ ન થતાં તેઓએ કહ્યું કે ચૂંટણીઓ ન થતાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. વહીવટદારોના રાજમાં લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. વહીવટદારો લોકોના પ્રશ્ન પર ધ્યાન નથી આપી રહ્યા. સરકારની કોંગ્રેસ પણ રજૂઆત કરી રહી છે. ચૂંટણીઓ ન થતાં ગામડાઓમાં વિકાસ નથી પહોંચી રહ્યો અને વિકાસના કામ જે ચાલુ હતા તે અટકી ગયા છે. વહીવટદારોના શાસનનો અંત લાવી ચૂંટણી થવી જોઈએ. જો કે આમાં 6500 ગ્રામ પંચાયત, 2 જિલ્લા પંચાયતમાં ચૂંટણી બાકી છે અને 7-17 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકાઓની ચૂંટણીઓ બાકી પડી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં કરાવી અને વહીવટદારોનું રાજ પ્રસ્થાપિત કર્યું હોય એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતમાં લગભગ 6500 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે. 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 75 જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે. અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે, પણ સરકારના મળતિયા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય, જેટલું ખોટું કરવું હોય, જે પણ ઠરાવ લખાવવા હોય, જે પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવો હોય, બધું જ આસાનીથી થઈ શકે